मॉर्निंग। अपने बारमा धोरण अंदर जी चैप्टर नंबर चार छे स्टेट नो एमां मैं तमने गया लेक्चर में कीधु तो कि आपणे सामायिक श्रेणी जे चैप्टर छे एनी थीअरी नो आपणे हवे अभ्यास करीशुं। बराबर छे? પહેલી વસ્તુ, સામાયિક શ્રેણીમાં પણ બે ચલની વાત થાય છે, બે છે, એક છે સ્વતંત્ર ચલ એટલે કે નિરપેક્ષ ચલ અને બીજો છે આધારિત ચલ। નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે આધારિત, એટલે બે ચલની વાત છે, એક નિરપેક્ષ ચલ અને બીજો સાપેક્ષ ચલ। તો ધ્યાન રાખજો, આપણે ચેપ્ટર તો શીખી ગયા છીએ, બરાબર છે? તો એના આધારે પહેલો પ્રશ્ન, સામાયિક શ્રેણી કોને કહેવાય? બરાબર, સામાયિક શ્રેણીની વ્યાખ્યા, કોઈ પણ માહિતી છે સમય અનુસાર ગોઠવવામાં આવે કે મેળવવામાં, દાખલા તરીકે દેશની વસ્તી છે, વસ્તીને લગતી જે માહિતી છે 1911, 1921, 1931 અને 2011 સુધી, તો આ સમય સામાયિક શ્રેણી કહે કે કોઈ પણ માહિતી જે સમયના આધારે મેળવવામાં આવે તેને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે। તો જો સામાયિક શ્રેણી કોને કહેવાય, તો અમુક સમયાંતરે એકત્રિત કરેલ અને સમય અનુસાર ગોઠવવામાં આવે આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી તમે અમુક સમયાંતરે એકત્રિત કરે છે અને સમય અનુસાર ગોઠવવામાં, જે માહિતીને આપણે સમય પ્રમાણે ગોઠવીએ છીએ તેને સામાયિક શ્રેણી કહે છે। બરાબર, હવે જે બીજો પ્રશ્ન છે, સામાયિક શ્રેણીનું મહત્વ સમજાવો। તમને એટલે કે આ સમય પ્રમાણે માહિતી હોય એનું શું મહત્વ છે? સમય આધારિત માહિતી આપણે મેળવેલી હોય તો આપણને શું ફાયદો થાય? બરાબર છે? તો સામાયિક શ્રેણીનું જે મહત્વ છે એ સમજો। પહેલું, જો હું એમ કહું કે કોઈ વેપારી છે, તો વેપારી પાસે ગયા વર્ષના વેચાણના આંકડા હોય, ચાલુ વર્ષના વેચાણના પણ આંકડા હોય, અને એના પહેલાના વર્ષોના પણ વેચાણના આંકડા, તો એને ખબર પડે કે ભાઈ વેચાણ વધ્યું છે કે ઘટ્યું છે, વેચાણ વધારવા હોય શું કરવું જોઈએ, કયા પગલાં ભરવા જોઈએ, એટલે તમારી પાસે સમય પ્રમાણેની માહિતી તૈયાર હોય તો તમને ખ્યાલ આવે કે આપણે હવે શું ફેરફાર કરવાનો છે, ધંધાની અંદર શું પરિવર્તન લાવવાનું છે। તો એના માટે આ સમય આધારિત માહિતી ખૂબ જ ઉપયોગી થાય છે। તો જો આધુનિક યુગમાં વેપાર તેમજ ધંધાકીય પ્રવૃત્તિઓમાં વધતી અનિશ્ચિતતાના કારણે સામાયિક શ્રેણી વડે એકઠી કરેલ માહિતી ખૂબ જ અગત્યની બને છે। નીચેના કારણોસર સામાયિક શ્રેણીના અભ્યાસને મહત્વ પ્રાપ્ત થાય છે। પહેલું, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં તથા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકે। ભૂતકાળની માહિતી પરથી તમારી પાસે ભૂતકાળના આંકડા છે, તો એની પરથી
શ્રેણીની કિંમતમાં તથા ફેરફારોની દિશા અને તરફ બરાબર છે. ફેરફારોની દિશા અને તરફ ફેરફારોની દિશા અને તરફ એટલે કે વધારો થયો છે કે ઘટાડો થયો છે, ફેરફારોની દિશા શું છે અને પદ્ધતિ કઈ એ તમે સામાયિક શ્રેણીની મદદથી જાણી શકો. તો આની મદદથી ફેરફારોની દિશા અને તરફ જાણી શકે છે. ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં તથા ફેરફારોની દિશા અને તરફ જાણી શકે છે. બીજું, શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય. કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ, એટલે કે કિંમત વધે છે કે ઘટે તેના આધારે તમે ભવિષ્યના અંદાજો મેળવી શકો છો. એટલે શ્રેણી કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકે છે. ત્રીજું, ભવિષ્યના અંદાજિત કિંમતના અગત્યના નિર્ણયો લઈ શકે તેમજ ઉદ્યોગોની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે. ત્રીજો મુદ્દો સમજો, પહેલું ફેરફારોની દિશા અને તરફ જાણી શકે, બીજું ભવિષ્યના ફેરફારોનો અંદાજ તમને ભવિષ્યમાં શું થશે એ આ સમય આધારિત માહિતી પરથી ખબર પડે. ત્રીજું, આ ભવિષ્યની જે માહિતી છે એના પરથી સરકાર છે, ઉદ્યોગો છે, નિર્ણય લે છે કે જો વેચાણ ઘટી રહ્યું છે તો શા માટે ઘટી રહ્યું છે, વધી રહ્યું છે તો આપણે વધુ વેચાણ થશે તો કઈ રીતે એને પહોંચી વળશું. આ બધા જ નિર્ણયો લેવામાં આ સમય આધારિત માહિતી ઉપયોગી થાય છે. બીજામાં જુઓ, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકે તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળ. બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા થયેલું સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ. હવે કોઈ બે ઉદ્યોગપતિ હોય અથવા કોઈ પણ બે સરકારી સંસ્થાઓ છે એ સરખામણી કરી શકે કે ભાઈ આ ઉદ્યોગનું વેચાણ આટલું છે, એનો નફો આટલો છે, આટલું વેચાણ આટલું છે, આટલો નફો છે, પહેલાં આટલું વેચાણ હતું આટલો નફો હતો, હવે આટલું વેચાણ છે આટલો નફો. આ દરેક વસ્તુની જે સરખામણી છે, તુલનાત્મક અભ્યાસ, એ સામાયિક શ્રેણીના આધારે કરી શકાય છે. એટલે સમય આધારિત માહિતી હશે તો તમે આ રીતે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર, દરેક વ્યક્તિ સરળતાથી સરખામણી કરે ભૂતકાળના શું પરિસ્થિતિ હતી, વર્તમાનમાં શું છે અને ભવિષ્યમાં શું થઈ શકે એ નિર્ણય લેવામાં આ સામાયિક શ્રેણી ઉપયોગી થાય છે. ત્યારબાદ હવે આપણે જે પ્રશ્ન છે સામાયિક શ્રેણીની વ્યાખ્યા, આમ તો આપણે સમજ્યા છીએ છતાં સામાયિક શ્રેણીની બીજી જ્યાં વ્યાખ્યા સ્પેસિફિક આપેલી એ સમજીએ. તો જો સામાયિક શ્રેણીની વ્યાખ્યા નીચે મુજબ કરવામાં આવે છે. એની વ્યાખ્યા શું છે તો કે નિયત સમયે લેવામાં આવે છે, નિયત સમય લેવામાં આવે અવલોકનોના સમૂહ સામયિક શ્રેણી કહે છે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. સામાન્ય રીતે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ, જો સમય યાદ રાખજો, સમય એટલે કે વર્ષ ને નિરપેક્ષ એટલે કે ટી તરીકે, અને સમય આધારિત જે માહિતી છે સમય પ્રમાણે જે માહિતી આપેલી હોય તેને સાપેક્ષ ચલ વાયટી તરીકે દર્શાવવામાં આવે છે. એટલે યાદ રાખજો, સામાયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલને સેના વડે દર્શાવવામાં આવે છે, ટી વડે, અને સમય પ્રમાણે જે માહિતી આપે છે તે સાપેક્ષ ચલને સેના વડે દર્શાવવામાં આવે છે,
y t તરીકે દર્શાવવામાં આવે છે. હવે સામયિક શ્રેણીના ઉપયોગો આપણે સમજીએ તો સામયિક શ્રેણી છે સમય આધારિત માહિતી હોય એ કઈ રીતે ઉપયોગી થાય છે. તો તમને કહું કે કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો સમય આધારિત માહિતી કઈ રીતે ઉપયોગી થાય. તો સરકારને ધારો કે આ વર્ષે અનાજનું ઉત્પાદન આટલું થયું હોય કે આ વર્ષે આટલો વરસાદ હતો તો આટલું ઉત્પાદન, આમ પહેલા વર્ષે આટલો વરસાદ હતો આટલું ઉત્પાદન, આ વર્ષે આટલો વરસાદ પડશે તો આટલું ઉત્પાદન થશે. તો આ ઉત્પાદનનો અંદાજ લગાવવા ખેતીને લગતા આંકડાઓનો અંદાજ, ઉદ્યોગને લગતો હોય, ધંધાને, કોઈ પણ વસ્તુનો અંદાજ, એ દરેકમાં સામાયિક શ્રેણી ઉપયોગી. સરકારે વરસાદ ઓછો છે તો સિંચાઈની સુવિધા આવશે કેટલી આપવી પડશે, વરસાદ વધુ છે તો સિંચાઈની જરૂર કેટલી ઓછી પડશે, આ બધી જ વસ્તુમાં સામાયિક શ્રેણી ઉપયોગી સાબિત થાય છે. એટલે દરેક જગ્યાએ સરકારના જ્યારે નિર્ણયો લેવાના હોય, સરકાર જ્યારે મહત્ત્વના નિર્ણયો લેતી હોય ત્યારે સરકાર આ સામાયિક શ્રેણીનો ઉપયોગ કરે છે. તો આપણે જો સમજીએ છીએ સામાયિક શ્રેણીના ઉપયોગોની વાત કરીએ છીએ. હવે સમય સાથે બદલાતા સામાયિક શ્રેણીના ચલમાં આવતા ફેરફારો કોઈ વિશિષ્ટ કારણસર થતા નથી. સામાયિક શ્રેણીનો ચલ અનેક પરિબળોને આધીન હોય છે અને તે બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોય. દાખલા તરીકે જથ્થાબંધ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાતો હોય, જેના ઘણા જુદા જુદા કારણો હોય છે. જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચો, આમાંથી દરેક ઘટક અન્ય પરિબળો પર આધારિત. જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમય વાપરેલ ક્યારે જેવી વિવિધ બાબતોની અસર થતી હોય. આવા પરિબળોની અસર સામાયિક શ્રેણીના ચલ પર કિંમત પર જુદી જુદા પ્રકારે થાય, જેનો અભ્યાસ કરવો જરૂરી છે. સામાયિક શ્રેણીનો આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તેને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. અહીંયા શીખી લઈએ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું. તો સમય આધારિત માહિતીનો જે વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે તેને સામાયિક શ્રેણીનું કોઈ પણ સમય આધારિત માહિતીનો જે વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે તેને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. સમય આધારિત માહિતીનો જે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તેને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે, જે નીચેના બે તબક્કાઓમાં કરવામાં આવે છે. પહેલું, સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોને ઓળખવા. પહેલાં શું છે, પૃથ્થકરણ કઈ રીતે થાય, તો કે પહેલાં તમારે જે માહિતી છે એને કયા પરિબળો અસર કરશે એને ઓળખવાનું, અને એ બધા પરિબળો જે છે એને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. પહેલાં પરિબળો અલગ તારવવા અને પછી એ દરેક ચલની અસર સામાયિક શ્રેણી પર શું થાય છે એ ચકાસવું. બરાબર છે. આ પ્રકારે ચળવામાં આવેલ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્ર નીચે પ્રમાણે ઉપયોગી છે. હવે તમે કોઈ સમય આધારિત માહિતીનો વિગતવાર અભ્યાસ કરો, તમે તમારા ધંધાનો છેલ્લા 5 વર્ષના આંકડાનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે આપણે ધંધો વધ્યો છે કે ઘટ્યો છે, કઈ વસ્તુનું વેચાણ વધ્યું છે, કયું ઘટ્યું છે, તો હવે ભવિષ્યમાં શું કરવું જોઈએ, કયા નિર્ણય લેવા જોઈએ, નિર્ણય લેવામાં આ માહિતી આપણને ઉપયોગી પુરવાર થાય છે. તો જો આ સામાયિક શ્રેણીના ઉપયોગમાં પહેલું, ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય અને તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય. ભૂતકાળમાં શું સ્થિતિ હતી એ જાણી શકાય અને જે ફેરફાર થઈ રહ્યો છે એ કઈ રીતે થઈ રહ્યો છે તે જાણી માપી શકાય છે. ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે.
ચલની ભવિષ્યની કિંમતોનું તમે આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી શું કરી શકવાનું માન્ય. ભૂતકાળમાં આટલા આંકડા હતા, હવે આટલા છે, એટલે આના આંકડાઓનું અનુમાન મેળવી શકાય છે. ત્રીજું, મેળવેલ અનુમાનિક કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય તેમજ કાર્યનું આયોજન કરી શકાય. પહેલું, ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે. બીજું, ચલની ભવિષ્યની કિંમતોનું આંકડે ભૂતકાળમાં શું થયું જાણી શકાય. ભવિષ્યની કિંમતોનો આપણે અંદાજ લગાવી શકીએ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ. મેળવેલ અનુમાનિક કિંમતના આધારે ભવિષ્ય માટે તમને અત્યારથી ખબર પડી જશે કે ભવિષ્યમાં કયા નિર્ણય લઈશું તો આપણે ધંધામાં ટકી શકીશું અને ધંધાનું વેચાણ વધારીશું. એ નિર્ણયો લઈ શકે તેમજ કાર્યનું આયોજન કરી શકે. જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ જલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકે અને જુદા જુદા સ્થળે અને સમયે જલનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. ભૂતકાળની કિંમતો પ્રતિ મેળવેલ અનુમાનિત કિંમતોને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકે. હવે તમે સમજો, ભૂતકાળમાં અનુમાન કર્યું, વર્તમાનમાં એ સમય પૂરો થાય પછી તમે સરખામણી કરો કે ભાઈ આપણે આટલું વિચારી વધુને આટલું થયું તો શા માટે આ વધ્યું, શા માટે ઘટ્યું, એના આપણે કારણો શોધી શકીએ અને એ કારણોમાં ઊંડા ઉતરીને એ જે સમસ્યાઓ છે કે શા માટે વેચાણ ઘટ્યું છે, શા માટે વધ્યું છે, જાણી શકીએ છીએ અને એને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય. એટલે આ જે સામાન્ય શ્રેણીનું પૃથક ઉપયોગો કે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે, બરાબર ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓની મદદથી અનુમાન કરી શકાય, ત્રીજો અનુમાનિત કિંમતને આધારે અત્યારથી તમે ભવિષ્ય માટે નિર્ણયો લઈ શકો, જુદા જુદા સ્થળે અથવા સમય આપેલ જન્મમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય અને છેલ્લે ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતોને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકો. હવે આ સામયિક શ્રેણીના ઘટકો, સામયિક શ્રેણીના ઘટકોની વાત કરીએ તો સામયિક શ્રેણીના ચાર ઘટકો છે. એક, દીર્ઘકાલીન બંધક અથવા વલણ. તો સામયિક શ્રેણીના ઘટકોની વાત કરીએ છીએ અને આલેખની રીતની રીતો આપણે સમજીશું. બરાબર છે. થેન્ક યુ.